સિદ્ધરાજ જયસિંહ પાટણના સોલંકી વંશના સૌથી પ્રતાપી, પરાક્રમી અને લોકપ્રિય રાજા ગણાય છે. એમના સમયમાં ગુજરાત એક બરવાન રાજ્ય બન્યું હતું. તેઓ જ્યારે 1094માં ગાદીએ આવ્યા ત્યારે તેમની ઉંમર ખૂબ નાની, એટલે કે માત્ર 3 વર્ષની હતી. પાડોશી રાજ્યો તેમના દુશ્મનો હતા, આથી તેમને ઘણી લડાઈઓ લડવી પડી હતી. તો ચાલો દોસ્તો, સિદ્ધરાજ જયસિંહ વિશે શરૂઆતથી જ જાણી લઈએ. તો કહાનીની શરૂઆત થાય છે પાલનપુરથી. ત્યાં ઈસવીસન 1091માં જયસિંહનો જન્મ થયો. અકોર્ડિંગ ટુ પ્રબંધ ચિંતામણિ ગ્રંથ, જયસિંહના જન્મ વિશે જુદા જુદા ઇતિહાસકારોના અલગ અલગ મત છે. અમુક ઇતિહાસકારોના મતે જયસિંહનો જન્મ પાટણના રાજમહેલમાં થયો હશે, કારણ કે એ સમયે પાટણ સોલંકીઓની રાજધાની હતી. તેમના પિતાનું નામ કર્ણદેવ સોલંકી પહેલો અને માતાનું નામ મીનરદેવી હતું. સિદ્ધરાજના જન્મ સમયે સોલંકી રાજવંશ ઘણા કપરા સમયથી પસાર થઈ રહ્યો હતો. આંતરિક વિવાદોને કારણે સોલંકીઓની સત્તા નબળી પડી હતી. રાજ્યની સરહદો સંકોચાઈ ગઈ હતી. મારવાના હુમલા સામે તેમના પિતા કર્ણદેવની સજ્જડ હાર થઈ હતી અને ભારે ખંડણી ચૂકવવી પડી હતી. આમ જયસિંહના જન્મ સમયે સોલંકીઓ પાસે બહુ ઓછી સત્તા અને ઓછું રાજ્ય હાથમાં રહ્યું હતું. યુવાન સિદ્ધરાજને તમામ વિદ્યાઓની તાલીમ તેમના મંત્રી શાંતુ મહેતાએ આપી અને ધનુર્વિદ્યાની તાલીમ માતા મીનરદેવીએ આપી હતી. સિદ્ધરાજે કરેલા યુદ્ધોની વાત કરીએ તો જૂની અદાવતના કારણે એક યુદ્ધમાં સિદ્ધરાજ જયસિંહે મારવાના રાજા યશોવર્માને હરાવી મારવા પર વિજય મેળવ્યો. આ વિજય પછી સિદ્ધરાજ જયસિંહને અવંતીનાથનું બિરુદ મળ્યું. બીજા એક યુદ્ધનું નામ જૂનાગઢ સોરઠ વિજય છે. આ યુદ્ધ પણ ઘણું રસપ્રદ હતું. એક વખત સિદ્ધરાજ રાખ્યાંગાર અને સિદ્ધરાજ વચ્ચે લગભગ 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને અંતે રાખ્યાંગાર મરાયો. રાણકદેવીને લઈને સિદ્ધરાજ પાછા ફરી રહ્યા હતા, પરંતુ 12 વર્ષ સુધી રાખ્યાંગારની સાથે રહેવાતી રાણકદેવી રાખ્યાંગારને પોતાના પતિ માનતી હતી. આથી પાટણ લઈ જતા રસ્તામાં વઢવાણ પાસે રાણકદેવી સતી થયા. તેમની યાદમાં રાજમાતા મીનરદેવીની યાજ્ઞાથી આ જગ્યાએ એક સ્મારક બનાવવામાં આવ્યું, જેનું નામ રાણકદેવી મંદિર છે, જે આજ પણ હયાત છે. આ સોરઠ વિજય પછી તેઓએ સિદ્ધ ચક્રવર્તી તરીકેનું બિરુદ મેળવ્યું. આ વિજયને યાદગાર બનાવવા માટે તેમણે સિંહ સંવંતની શરૂઆત કરી. સિદ્ધરાજે કરેલા યુદ્ધોમાં આદિવાસી ભીલ વિજયનો પણ સમાવેશ થાય છે, જેમાં સોરઠના અનાર્ય જાતિના સરદાર, જેનું નામ બર્બરક હતું, જેને લોકો બાબરીભૂત પણ કહેતા હતા, તે સિદ્ધપુરના જંગલમાં રહેતો હતો. તેની શક્તિ અને ચપળતા જોઈ લોકો આશ્ચર્ય પામતા. તેનો દેખાવ જોઈ કોઈ તેને ભૂત તો કોઈ તેને રાક્ષસ કહેતા. જંગલની આસપાસ રહેતી પ્રજાને તે રંજાડતો, હેરાન કરતો, સાધુ સંતોને મારી નાખતો, મંદિરો તોડી પાડતો. એક દિવસ સિદ્ધરાજ જયસિંહને આ વાતની ખબર પડી. રાક્ષસ જેવા શક્તિશાળી માણસ સામે લડવું તે ખાવાના ખેલ ન હતા. છતાં જરા પણ ડર્યા વગર જયસિંહ તેની સાથે લોખંડી બાથ ભીડી અને આ યુદ્ધમાં રાક્ષસ બર્બરકને હરાવી કેદ કર્યો. પરંતુ બર્બરકની પત્ની પિંગરાની વિનંતી દ્વારા સિદ્ધરાજ જયસિંહે તેને મુક્ત કર્યો. પરંતુ બર્બરક સારો માણસ બનીને હંમેશા સિદ્ધરાજની સેવામાં રહ્યો. આ યુદ્ધ મલ્લયુદ્ધના નામે ઓળખાયું. આ વિજય પછી સિદ્ધરાજ જયસિંહ બર્બરક જિષ્ણુના નામે ઓળખાયા. આ સિવાય સિદ્ધરાજ જયસિંહે અનેક લડાઈઓ જીતીને મોટું સામ્રાજ્ય બનાવ્યું. તેમનું રાજ્ય વિશાળ હતું. તેમાં વર્તમાન ગુજરાતના બધા જ વિસ્તારો જેવા કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત તેમના રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં છેક સાંભાર રાજ્ય, એટલે કે આજના અજમેર સુધી, અને દક્ષિણમાં કોંકણ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. પશ્ચિમમાં કચ્છથી લઈને છેક બુલેન્દખંડ સુધી તેમના રાજ્યની હદ હતી. અત્યારના મેવાડ, મારવાડ અને સાંભાર સુધીના વિસ્તારો તેના રાજ્યનો ભાગ હતા. આમ સિદ્ધરાજ જયસિંહ અનેક ઉત્તમ યોદ્ધાની સાથે કુશળ રાજવી, પ્રજાપ્રિય નેતા અને કરા સાહિત્યના પારખું હતા. તેમના સમય દરમિયાન ગુજરાતની કીર્તિ અને સમૃદ્ધિ શિખર પર હતી. પાટણમાં વિદ્વાનો અને પંડિતોને આશ્રય આપી પાટણને વિદ્યાનું ધામ બનાવ્યું. ગુરુ હેમચંદ્રાચાર્ય પાસેથી વ્યાકરણનો ગ્રંથ લખાવ્યો, જેનું નામ બંનેના નામ પરથી સિદ્ધ હેમ શબ્દનું શાસન રાખવામાં આવ્યું. સિદ્ધરાજ જયસિંહ બાંધકામનો ભારે શોખીન હતો. તેમણે સિદ્ધપુરમાં આવેલું રુદ્ર મહાલયનું સમારકામ કરી જીર્ણોદ્ધાર કરાવ્યું. ત્યારથી પ્રાચીન શ્રીસ્થળ એ સિદ્ધપુર તરીકે ઓળખવા લાગ્યું.
અણહેલપુર પાટણમાં સુકાઈ ગયેલા જૂના દુર્લભ સરોવરનું સમારકામ કરાવ્યું અને 1008 શિવ મંદિરો બનાવ્યા. આથી તે સહસ્ત્રલિંગ તળાવ તરીકે પ્રખ્યાત થયું. આ મંદિરોમાં એક સાથે આરતી થતી ત્યારે દીવાઓની જ્યોતનું પ્રતિબિંબ તળાવમાં પડતું. આ ક્ષણે સરોવરના કાંઠે નયનરમ્ય સુંદર દ્રશ્ય જોવા મળતું. સહસ્ત્રલિંગ તળાવના કિનારે વિષ્ણુના દશાવતારનું મંદિર બનાવ્યું. સિદ્ધરાજ જયસિંહે પોતાના માતા મિનરદેવીની યાજ્ઞાથી ઘણા લોકકલ્યાણના કાર્યો કર્યા હતા. સોમનાથની યાત્રાએ આવતા યાત્રાળુઓ પાસેથી યાત્રાવેરો લેવામાં આવતો, જેની આવક બહુ મોટી હતી. છતાં માતાની યાજ્ઞાથી યાત્રાવેરો નાબૂદ કરી રાજ્યની આવક જતી કરી હતી. સિદ્ધરાજ જયસિંહના માતા મિનરદેવી એક આદર્શ રાજમાતા હતા. સિદ્ધરાજના જીવન ઘડતરમાં તેમનો ફાળો અનન્ય હતો. તેમણે પ્રજાકલ્યાણના ઘણા કાર્યો કરાવ્યા હતા. ધોરકાનું મલાવ તરાવ તો આજે પણ તેમની ન્યાયપ્રિયતાની સાક્ષી પૂરે છે. તે તરાવ બંધાવતી વખતે તેની હદમાં આવતી પોતાની જમીન આપવાની એક સ્ત્રીએ ના પાડી. તેને સમજાવવામાં આવી પણ બાઈ મક્કમ રહી અને તરાવ બાંધવા માટે પોતાની જમીન ના આપી. ન્યાયપ્રિય રાજમાતા મિનરદેવીએ રાજ્ય સત્તાનો ઉપયોગ કર્યા વિના તે સ્ત્રીની જમીનનો એટલો ખાંચો રહેવા દઈ મલાવ તરાવનું નિર્માણ કરાવ્યું. આજે પણ કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તરાવ જુઓ. સિદ્ધરાજ જયસિંહને પુત્ર ન હતો. તેમની એક જ પુત્રી હતી, જેનું નામ કાંચનદેવી હતું. તેના વિવાહ અજમેરના ચાહમાન રાજવી સાથે થયા હતા. કાંચનદેવીના પુત્ર એવા ભાણેજ સોમેશ્વરને સિદ્ધરાજે પોતાના પુત્રવત પાટણમાં રાખ્યો હતો. પાછલી અવસ્થામાં પુત્ર ન હોવાના કારણે સિદ્ધરાજને અંત્યત વસવસો હતો. તેણે અનેક દાન તીર્થ યજ્ઞ વગેરે કર્યા પણ તેને પુત્ર ન મળ્યો. પોતાના પરિવારના હરીફ શાખાના કુમારપાળને તે વારસદાર બનતા રોકવા ઈચ્છતો હતો. આથી કુમારપાળને તેને દેશ નિકાલ કર્યો હતો. જોકે સિદ્ધરાજના મૃત્યુ બાદ ઊભા થયેલા ઝંઝાવટમાં કુમારપાળ સિદ્ધરાજ પછી ગાદી આવ્યો. ઈસવીસન 1143માં વિક્રમ સંવંત 1199ના કાર્તિક સુદ બીજના રોજ સોલંકી વંશના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહનું દુઃખદ અવસાન થયું. તો દોસ્તો, સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના સૌથી મહાન, પ્રતાપી અને લોકપ્રિય રાજા હતા. તેમણે સોલંકી વંશની પરંપરાને સાચવીને અણહેલપુર પાટણને અમૂલ્ય વારસો આપ્યો. આજે પણ પાટણમાં સોલંકી વંશની ઓળખ આપતા ઘણા સ્મારકો અને સહસ્ત્રલિંગ તળાવ વગેરે હયાત છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેશન અને મોટિવેશનલ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. ધન્યવાદ.